મહારાજ નો પાટો છો જમા જાગરણ. અરે બાપાને યાદ કરી આ ભજન નું એક એવું પ્રમાણ છે, બધા ભજન ના પ્રમાણ છે, પછી તો વાણી લખાય વાળા સરદ સ્વરામ બાપાની વાણી, એમાં પ્રમાણ સહિત વાણી છે બધી. અહીંયા આપણે સુખરામ બાપાને યાદ કરવા છે, ધમોદરા, કે જે ધણી રામદેવજી મહારાજ એમના એમને પ્રમાણ આપેલું, ભજનમાં પ્રમાણ આપેલું. ઘટના એવી ઘટેલી, એક 100 વીઘા જમીન બાપાના નામે કરવાની, જગ્યાના નામે કરવાની, ગામ લોકોએ નક્કી કર્યું, આવું કોઈ સુંદર મજાનું બોર્ડ જેવું ગામ, અને એમાં કોઈ નક્કી કર્યું ગામજનોએ કે આપણા જમીનનો ટુકડો છે ને 100 વીઘાનો એ બાપાને અર્પણ કરી દઈ, જગ્યામાં આપી દઈ, એટલે જે ઘાસચારો થાય એમાં માં ગવત્યું નભે. એવું નક્કી કરીને ગામના વડીલો આવ્યા, સુખરામ બાપા પાસે, બાપા આ જમીનનો ટુકડો અમને અમારે તમને દેવો છે અને જગ્યામાં અર્પણ કરવો છે, અને હાલો બાપા સાવરકુંડલા હાલો, એટલે આપણે વકીલને મળી અને જગ્યાના નામે કરી દઈ. બધા સાવરકુંડલા આવે છે વાલા, સાવરકુંડલા આવી ને જજને મળે છે, અને જજ સાહેબ થોડાક બાપાએ ખૂબ વિનંતી કરી સુખરામ બાપાએ, બાપા જમીન જગ્યામાં જાય છે અને સેવામાં જાય છે, એટલે આપ આનો ખાતા ફેર કરી દો. જજ ના પાડે કે નહીં બાપા આ જમીન ખાતા ફેર નહીં થાય, આ જમીન જેમ છે તેમ નેમ રહે. અરે વાલા તો જગ્યાની સેવામાં જાય છે અને તમે તો આપ જજ છો ને, આપ આ કરી દો તો શું આપને, બાપા એ નહીં થઈ શકે. બધા પાછા વળી ગયા ગામમાં, બધા સૌ સૌની ઝૂંપડીએ વહી ગયા. સુખરામ બાપા એમની ઝૂંપડીએ જઈ અને એક તારો લીધો હાથમાં, વાલાઓ મધરાત એક તારો હાથમાં લઈ અને અલગ ધણી રામદેવજી મહારાજને પ્રાર્થના કરી, હે નાથ આને તો તું સમજાય. અને ઈ વેળાનું ભજન